ત્યારે ઓક્સિજન વિતરણમાં બનાસકાંઠાનું મુખ્યાલય પાલનપુરમાં ઓક્સિજનનો જથ્થો સપ્લાય થતો હોય છે જોકે અનેક દર્દીઓ અને દર્દીઓના સગા પણ એક બે બોટલ લઈ જઈ અને ઓક્સિજન લેવા માટે આવતા હોય છે જેને લઈને હોબાળો પણ થતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે જેને લીધે ઓક્સિજન વિતરણ વ્યવસ્થા પણ ભાંગી પડતી હોય જેને લઈને આજે પાલનપુર જે ભારત ઓક્સિજન પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને ટોકન સિસ્ટમ શરૂ કરાઈ હતી ઓક્સિજન લેવા આવનારા એ પ્રથમ ટોકન લેવું પડશે ત્યારબાદ તેના નામનું થશે પ્રમાણે જે તે વ્યક્તિ ઓક્સિજન લઈ જશે જેને લઈને ત્યાં ભીડ પણ નહીં થાય અને વ્યવસ્થા પણ જળવાઈ રહેશે જોકે ઓક્સિજનની બુમરાડ પણ લોકો સવારથી જ લાઈનમાં લગાવે છે પરંતુ ઓક્સિજન ન મળતો હોવાથી અને મળતી આ લાભ લઈ જતા આક્ષેપો સાથે આજે ટોકન સિસ્ટમ અને એનાઉન્સમેન્ટ સિસ્ટમની તંત્રે વ્યવસ્થા ગોઠવી છે ત્યારે વહીવટી તંત્ર અને આશા છે કે હવે કોઈ પણ જાતના હોબાળા વગર જરૂરિયાતમંદ દર્દીઓને જરૂરિયાતમંદ હોસ્પિટલને ઓક્સિજનનો જથ્થો મળી જશે